পিছাড়ি পরমেশ্বর লাভিত হয় পোতপোতানা স্থানে বেশি যে বকসাড়ি আপনি পূজা শুরু করি রয়েছে Thank you.
Thank you.
अपने स्पष्ट दर्शन था अंदर पड़े गए अंदर वादो गिरदारगिरी नहीं परम पावन है चलो अपने गिरधारगिरी भक्ति करने हम नजर प्रभु समक्ष राखी बेसी एक गिरधारगिरी अपनी समक्ष विराजमान हो गिरधारगिरी परम पावन कारिणी में बैठा बैठा गिरधारगिरीना परम स्पर्श ने अपने सब पाए प्लीज बाक्षाड़ियो हमें 5 मिनट एकदम पिन ड्रॉप साइलेंट मंगलाचरण की परम मांगलिक प्रक्रिया करवा मांगी रही छे गिरधारगिरीना परम पावन सौंदर्य ने अपना आत्मा नु सौंदर्य आज अपने बनावी 84,787 वर्ष थी आज ने अपना दादा आज गिरधारगिरी पर अपने निश्रा आपी रहा छे गया भगवान गई 24 ना त्रीजा भगवान वक्त जे प्रतिमा नु निर्माण थयु એ પ્રતિમા 20 કોડા કોડી સાગર પર એમાં 1.25 લાખ વર્ષ ઓછા એટલો કાળ દેવલોકમાં પૂજાદી 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 કાળ ક્રમે આપણને પ્રાપ્ત થઈ છે કઈ કેટલાય મહાપુરુષોએ આ ગિરધારગીરી માટે બલિદાન આપ્યા છે પરમ પૂજ્ય હિમાંશી શ્રી દાદાએ પરમ પૂજ્ય હેમ વલ્લભીજી મહારાજ સાહેબે આ ગિરધારગીરી માટે પોતાનું સમર્પણ પોતાના સર્વસ્વનું સમર્પણ આ ગિરધારગીરી માટે આપી દીધું છે અને 2200 જાત્રા પરમ પૂજ્ય હેમ વલ્લભીજી મહારાજ સાહેબે આ ગિરધારગીરી નીકળી રોજ એમના દાદા પાસે જવાનું એમની ભક્તિ કરવાની નીચે આવવાનું બીજો દિવસ થાય ફરીથી એમના દાદા પાસે જવાનું ફરીથી નીચે આવવાનું ત્રીજો દિવસ થાય ફરીથી એમના દાદા પાસે જવાનું નીચે આવવાનું 1, 2, 3, 4, 5, 6 એક વર્ષ વીત્યું 2 વર્ષ વીત્યા 3 વર્ષ વીત્યા આજે 2200 જાત્રા આ એમના દાદાની ઘરે એવી પ્રીત વિજય મહારાજ સાહેબે આ ગિરધારગીરીની અને આ નેમના દાદા માટે કરી અને એમની પ્રીતમાંથી એમના નાભીમાંથી એવા ઉત્તમ ભાવો આ પ્રભુ માટે નીકળ્યા આ ગિરધારગીરી માટે નીકળ્યા અને એ શબ્દ રૂપે અલંકાર પામ્યા અને એનું સર્જન થયું ગિરધારની નવાણ પ્રકારી પૂજા આ કોઈ શબ્દો આપણને આપવામાં નથી આવ્યા છે આ તો હિમાંશુ શ્રી દાદા અને હેમપલ્લે વિજય મહારાજ સાહેબનું હૃદય આપવામાં આવ્યું છે જે હૃદયથી એમણે ભક્તિ કરી એવા જ ભાવથી આજે આપણે સૌ સાથે મળીને ભક્તિ કરવાની છે પ્લીઝ ભાગ્યશાળીઓ બે હાથ જોડીને નમ્ર વિનંતી જે પણ જ્યાં ઊભા છે બેસી જવા નમ્ર વિનંતી કોઈ કાર્યકરો ભય નહીં ત્યારે 5 મિનિટ એ ભાવમાં જતા રહેવું છે આજે આપણે ખરેખર ગિરનાર પહોંચી ગયા હોઈએ અને તળેટીમાં બેઠા હોઈએ અને કેવો માહોલ હોય આ શબ્દો એ શબ્દો રૂપ નથી
અસંતોમાં નેમના દાદા અને ગિરનારગીરીની ભક્તિ ભરેલી છે. એ શબ્દોનો સાથ લઈને એવી ભક્તિ આજે આપણે પણ કરવી છે કે જે ભક્તિ મહાપુરુષોએ કરી, જે અનુગ્રહ પ્રભુનો આ મહાપુરુષે પ્રાપ્ત કર્યો, એ અનુગ્રહ આજે આ ક્ષણે અહીંયા આપણને પણ પ્રાપ્ત થાય. સાથ ગિરનારનો હાથ નેમનાથનો હોય જો મસ્તકે તો સંતોષ. આવું કોણ બોલી શકે? હે મુલ્લભીજી મારા સાહેબ બોલી શકે. ગિરનારનો જો સાથ મળી જાય અને માથે આ નેમનાથ દાદાનો હાથ જો હોય તો આ જગતમાં કોઈ જ કાર્ય બાકી કરવા લાયક રહેતું નથી. મને શું તોટો હોય? અને આગળ કહે છે, અન્ય સ્થાને રહી ધ્યાની રૈવતગીરી ચોથે ભવ પામતો મોક્ષ માટે. અન્ય સ્થાનમાં રહીને પણ જો આ ગિરનારગીરીની આકૃતિ આ નમનાથ દાદાની ભક્તિ કરીએ તો અન્ય સ્થાને પણ ચોથા ભવે આપણને મોક્ષ પ્રાપ્ત થાય એવો પ્રભાવ, એવું સામર્થ્ય આ ગિરનારગીરીની કંદરાઓમાં, આ શિલાઓમાં, આ પથ્થરોમાં અનંત તીર્થંકર ભગવંતોની અનંત કલ્યાણોથી સ્પર્શાયેલી આ ભૂમિ છે. મારા નવના દાદાના ત્રણ ત્રણ કલ્યાણો અહીંયા જ થયા. પ્રભુએ દીક્ષા લીધી, સાધના આ જ ગિરનારગીરી પર કરી. 54 દિવસ ગિરનારની કઈ કઈ ગુફાઓમાં પ્રભુ વિચર્યા હશે ત્યારે તમને જેમણે જોયા હશે તે ધન્ય છે. એ ઝાડના પાંદડાઓને ધન્ય છે, એ પંખીઓને ધન્ય છે, એ મંદરાજને ધન્ય છે કે પ્રભુ સાધનામાં ઉભા હશે 54 દિવસ. એ સહસ્ત્ર આંગવનના પ્રત્યેક પરમાણુને ધન્ય છે. અને 54 દિવસ સાધના કર્યા પછી 55મા દિવસે આજ સંસાવનમાં આજ આમળ વૃક્ષને નીચે શુક્લધારા આરોહણ કરીને મારા પ્રભુ નેમનાથને કેવળદાન પ્રાપ્ત થયું. બસ આ બધા ભાવોને લઈને આજે આપણે જવું છે વક્ષાળી. આજે કોઈ વ્યવહારમાં આપણે નથી જવું, કોણ આવ્યું, કોણ ગયું, કોણ કેટલી વાર બેઠું, કોણ કેટલી વાર ના બેઠું નથી જવું. આપણે બેઠા છીએ, મારે પ્રભુ બેઠા છે, મારો ગિરનારગીરી બેઠો છે. હૃદયમાં હેમ વલ્લભ મારા સાહેબની જે ભક્તિ હતી એ ભક્તિને ધારણ કરીને પરમ માંગલિક એવા મંગલાચરણના શ્લોકોનું ઉચ્ચારણ સૌ પ્રથમ આપણે કરશું. પિન ડ્રોપ સાયલન્ટ જોઈએ મંગલાચરણ વખતે. એ ગિરનારગીરીને આપણે હૃદયમાં ખૂબ જ બહુમાનથી અહોભાવથી ધારણ કરીએ. બસ આંખો બંધ મંગલાચરણના શ્લોકો માત્ર ચાલતા હોય, આપણી આંખમાંથી અશ્રુની ધારા વહેતી હોય, એ ગિરનારગીરીનો પરમ અનુગ્રહ, એ ગિરનારગીરીનો પરમ સ્પર્શ, એ નેમનાથ દાદાનો અનુગ્રહ આપણને પ્રાપ્ત થતો હોય. બસ આંખો બંધ કરીને નજર સમક્ષ એ દ્રશ્યને ખડું કરીને આપણે બધા જ બેસી જઈએ. નમો રચિતાચાર્ય Thank you.
Gracias.
એની વાત આવી રહી છે વાછાણી ચોથે સ્વર્ણગીરી પ્રસિદ્ધ રે બોલો
श्रीमती जरा